અમદાવાદથી મળી રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને લઈ સમાચાર છે. મનીષ દોશી વિરુદ્ધ મોરચો ખેલાયો હોવાના સમાચાર છે. કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ આક્ષેપ લગાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભામાં હાજર ન રહેતા એનએસયુઆઈ ખફાશે. સેમોન્યુ મનીષ દોશી કરી આક્ષેપ લગાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી રદ થતા વિરોધ સામે આવી રહ્યો છે. વિદ્યાર્થી પાંખનો મનીષ દોશી પર આરોપ છે. દોશી કોંગ્રેસના જ હોવા છતાં ટેકો ન આપ્યાનો આરોપ એનએસયુઆઈ દ્વારા લગાવાયો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા મોરચો ખેલાયો છે. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા મનીષ દોશી પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભામાં હાજર ન રહેતા સેમોન્યુ મનીષ દોશી પોસ્ટર રિલીઝ કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી રદ થતા એનએસયુઆઈ દ્વારા આ વિરોધ કરાયો છે. વિદ્યાર્થી પાંખનો મનીષ દોશી પર આરોપ છે. એવા આક્ષેપ લગાવાયા છે કે દોશી કોંગ્રેસના જ હોવા છતાં ટેકો નથી આપી રહ્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી વિરુદ્ધ એનએસયુઆઈએ મોરચો માંડ્યો છે. મહત્વનું છે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા મોરચો મંડાયો છે. કારણ કે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભામાં મનીષ દોશી હાજર નહોતા રહ્યા અને જેના કારણે હવે એનએસયુઆઈ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મનીષ દોશી કોંગ્રેસના જ હોવા છતાં ટેકો નથી આપી રહ્યા. એનએસયુઆઈ દ્વારા આ પ્રકારના આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પર લગાવવામાં આવ્યા છે. સેનેટ ચૂંટણી રદ થતા એનએસયુઆઈ દ્વારા આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આગળ વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, જે રીતે સમાચાર છે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પર એનએસયુઆઈના જ વિદ્યાર્થીઓ દ્વારા જે મોરચો ખેલાયો છે, ખાસ કરી અનેક પ્રકારના આક્ષેપો લગાવાયા છે કે સેનેટની સભામાં હાજર નહોતા રહ્યા, સેનેટની ચૂંટણી ન થઈ એના જેના કારણે આ વિરોધ સામે આવી રહ્યો છે. કયા પ્રકારનો વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે? જી, મનીષ દોશી એક કોંગ્રેસના પ્રવક્તા છે પ્રદેશ લેવલના, અને કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ છે એ એનએસયુઆઈ છે, અને એ કોંગ્રેસમાંથી જ મનીષ દોશી છે એ પોતે એક સેનેટ મેમ્બર છે. એટલે વાર્ષિક બેઠક સેનેટની છેલ્લા ગયા બે દિવસ પહેલા યોજાઈ ગઈ હતી, અને એ બેઠકમાં ખૂબ હોબાળો મચ્યો હતો. એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે, વિદ્યાર્થીઓ, તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. લગભગ 2-3 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ બેઠકને લઈને રસ્તા ઉપર ઉતરી ગયા હતા, અને એમની માંગ હતી કે જે સેનેટનું ઇલેક્શન થવું જોઈએ, વિદ્યાર્થી પ્રતિનિધિત્વ જે એનાથી મળતું હોય છે બેઠકની અંદર, એ યોજવામાં ના આવ્યું હતું, અને એને લઈને કોંગ્રેસ દ્વારા આ સમગ્ર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિરોધ પ્રદર્શનના અથવા તો જે બેઠક યોજાઈ હતી સેનેટની, એની અંદર મનીષ દોશી સેનેટ હોવા છતાં પણ ઉપસ્થિત રહ્યા ન હતા. ગયા વર્ષે પણ તેઓ હાજર ના રહ્યા હતા અને આ વર્ષે પણ હાજર ના રહ્યા હતા. એનએસયુઆઈ નો દાવો છે કે તેમના દ્વારા મનીષ દોશીને આ બાબતને જાણ કરવામાં આવી હતી કે તેઓ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેઓ ત્યાં હાજર રહે. પરંતુ મનીષ દોશી હાજર રહ્યા ન હતા ત્યારે એનએસયુઆઈ દ્વારા જ એના જે કેટલાક કાર્યકર્તાઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર તેમની સામે મોરચો ઉભો કરવામાં આવ્યો છે, અને તેની અંદર તેમને તેમના દ્વારા મનીષ દોશી સામે આક્ષેપો કરવામાં આવે છે કે તમારી આ વર્તણૂકના કારણે અમને શરમ આવી રહી છે. એટલે એક પ્રકારના એમના જે પ્રાદેશિક નેતા છે તેમને બદનામ કરવાનો એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મનીષ દોશી એક વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છે, અને ત્યારબાદ તેઓ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે, અને ત્યારે તેમની ઉપસ્થિતિ એક સક્ષમ નેતા તરીકે વિદ્યાર્થીઓ જે હતા તે ઈચ્છતા હતા, પરંતુ મનીષ દોશી હાજર રહ્યા ન હતા, તેના કારણે આ રીતના સોશિયલ મીડિયા પર એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, અને એની અંદર સેમ ટુ યુ મનીષ દોશી એવું કરીને એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, અને મનીષ દોશીને આ બાબતને લઈને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
नरेंद्र ए बात जानवा मळी छे मनीष दूसी सेनेट सभा में हाजर न रह्या तेमना पाछळनुं कारण शुं होय शके। जी गया वर्षे पण मनीष दोषी आ सेनेटनी जे बैठक छे एनी अंदर हाजर रह्या न हता अने आ वर्षे पण अगाउथी ज एनएसयूआई द्वारा एक प्लान करवामां आव्यो हतो के समग्र बैठक में चाहे वीसी होय अथवा जो जे अन्य बीजेपी तरफी जे सेनेट मेम्बरो छे एमने घेरवा माटे एक प्रयास करवामां आवे अने एना माटे ज एक प्लान तैयार करवामां आव्यो हतो जे अंतर्गत मनीष दोषी ने पहेलाथी ज जणावी देवामां आव्यु हतु के तेमने आ बैठक में हाजर रहेवू खूब जरूरी छे। एक अनुभवी ने विद्यार्थी हाजर रहा था त्यारे एक दिग्गज नेता जेमने राजकारण यूनिवर्सिटी से शुरू थे नेता हाजरी एक उद्भवी जोवाई रही थी विद्यार्थी में एक प्रकार ना आक्रोश त्यारबाद क्या कारणों हता के जेना कारणे मनीष दोषी आ समग्र बैठक में हाजर रहा ना हता तेमने जे नेतृत्व पूरु पाडवानु हतु ए नेतृत्व पूरु पाडवा माटे पण तेओ आव्या ना हता। जो के कोई स्पष्ट कारण अत्यार सुधी जाणवा नथी मळ्यु के मनीष दोषी क्या कारणसर आ बैठक में हाजर रहा ना हता एमनी साथे वातचीत करवा माटे प्रथम आ बाबतनो प्रयास करवामां आव्यो हतो के तेओ आ बाबते कई जणाव्यो परंतु ए बाबते पण तेमने कई पण जणाववा माटे इनकार कर्यो हतो अने आ समग्र मामले कई पण बोलवा माटे इनकार कर्यो हतो। जो के एक बाबत चोक्कस छे के विद्यार्थियों ने आ बाबत खरी छे अने तेमना द्वारा सोशियल मीडिया पर मनीष दोषी सामे मोर्चो उभो करवामां आव्यो छे। जी बिल्कुल नरेंद्र आपनो आभार समग्र माहिती माटे। कांग्रेस प्रवक्ता मनीष दोषी सामे एनएसयूआई ना विद्यार्थी पांखना नेताओए मोर्चो मांड्यो छे अने जे रीते मनीष दोषी सेनेट सभामां हाजर न रह्या अने त्यारबाद आ विरोध नोंधायो छे।